नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर एक नी अंदर भाग त्रण नी अंदर आपणे वात करीशुं के रासायणिक प्रक्रिया दरम्यान थता फेरफारो जणावो। तो रासायणिक प्रक्रिया दरम्यान थता फेरफारो, तो पहलो फेरफार अवस्थामां परिवर्तन पामे, अवस्थामां परिवर्तन। बीजो फेरफार थाय रंग परिवर्तन, त्रीजा नंबरे तापमान में परिवर्तन, चौथा नंबरे वायुनु उत्सर्जन, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં આ ચાર પરિવર્તનો જોવા મળતા હોય। ઘણી વખત અવસ્થામાં ફેરફાર થતો હોય, રંગમાં પરિવર્તન પામતું હોય, તાપમાનમાં પરિવર્તન આવતું હોય, વાયુનું ઉત્સર્જન આવતું હોય। બીજું વિદ્યાર્થી મિત્રો, વધારે કહી દઉં કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ તત્વના પરમાણુમાં કોઈ પણ પ્રકારે ફેરફાર થતો નથી, એટલે કે તત્વો બદલાતા નથી। આપણને સંયોજન નવું મળે છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, પરંતુ તત્વોનો ફેરફાર થયા સિવાય। તો કેવી રીતે? તો રાસાયણિક પ્રક્રિયામાં તત્વો વચ્ચે રહેલા બંધ તૂટે છે, અને નવા બંધનું નિર્માણ થાય છે। આમ નવા સંયોજન મળે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણને કાલે આપણે જોયા હતા કે Fe પ્લસ H2O, તો Fe2O3 આપણને નવું સંયોજન મળ્યું હતું। તેની અંદર કોઈ તત્વનો ફેરફાર થયો નથી, ફક્ત H અને O વચ્ચેનો બંધ તૂટી અને નવા બંધનું નિર્માણ થયું। તો આમ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે। હવે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની અંદર વાત કરીએ આપણે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો કયા કયા, તો એ પ્રશ્ન આપણે જોઈએ। રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, તો એની અંદર પહેલો આપણે પ્રકાર જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, તેની આપણે વ્યાખ્યા જોઈએ।
तो जे रासायनिक प्रक्रिया में बे के तेथी वधु प्रक्रियको प्रक्रियामां भाग लई प्रक्रिया करे अने तेमांथी फक्त एकज निपज आपे अथवा बनावे ते प्रक्रिया ने संयोगीकरण प्रक्रिया कहे छे। याद रखो विद्यार्थी मित्रों के जे रासायनिक प्रक्रिया में बे के तेथी वधु बे के एना करता वधारे होई सके प्रक्रियको एक बीजा वच्चे प्रक्रिया करी फक्त एकज निपज आपे केटली निपज आपे एकज तो ते प्रक्रिया ने आपणे संयोगीकरण प्रक्रिया कहे छे। आपणे उदाहरण जोईए तो कैल्शियम ऑक्साइड उदाहरण अंदर आपणे पहेलुं लईए कैल्शियम ऑक्साइड CaO प्लस पाणी H2O आ बन्ने वच्चे प्रक्रिया थई CaO H ट्वाइस बे प्लस आना द्वारा ऊष्मा उत्पन्न थाय आ प्रक्रिया नी अंदर एटले के कैल्शियम ऑक्साइड आने अहींया नाम लखी दईए कैल्शियम ऑक्साइड आपणुं पाणी आने कहेवाय कैल्शियम OH आवे एटले हाइड्रोक्साइड એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। આની અંદર કેટલા પ્રક્રિયકો એક અને બે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી નિપજ કેટલી મળી ફક્ત એક જ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ કાર્બન પ્લસ ઓક્સિજન તો આપણને શું મળશે ઓક્સિજન વાયુ O2 એટલે કે CO2 આપણને શું મળ્યું CO2 આને કહેવાય કાર્બન ઓક્સિજન આપણને કાર્બન ડાયોક્સાઇડ। ત્રીજું ઉદાહરણ તમને આપું કે મેગ્નેશિયમ આપણે Mg લઈ લઈએ પ્લસ એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો MgO2 મેગ્નેશિયમ ઓક્સાઇડ આને કહેવાય મેગ્નેશિયમ આ ઓક્સિજન આને કહેવાય મેગ્નેશિયમ
ऑक्साइड। हवा अनेक उदाहरण लई शकाय, बीजो उदाहरण लई शकीए आपणे H2+O2, H2O पाणी, काले तमने प्रक्रिया लखावी हती। तो आ बधी प्रक्रियाओ केवी कहेवाय? संयोगीकरण प्रक्रिया। ओके विद्यार्थी मित्रों, याद राखवानो प्रक्रिया इक्वेशन एनु लखवानुं, त्यार पछी शब्दोनी अंदर जे ते नाम एना नीचे दर्शाववुं खूब ज आवश्यक छे। परीक्षानी अंदर जो नाम ना दर्शावेलुं होय तो तेना मार्क्स कपाई शके छे। ओके, आगळ बीजो वात करीशुं नवा विडियोनी अंदर।